વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડિયોની અંદર સ્વાધ્યાય 4.2 ત્રિઘાત સમીકરણ ધોરણ 10 સ્વાધ્યાય 4.2 ની અંદર ગયા વિડિયોની અંદર આપણે અવયવીકરણની રીતથી આપણે ત્રિઘાત સમીકરણનો ઉકેલ મેળવો તે રીત શીખાતા આજે ત્રિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય આ રકમની અંદર ત્રણ વસ્તુ આપી છે બે એવી સંખ્યાઓ બીજું લખ્યું છે જેમનો સરવાળો 27 ને ગુણાકાર 182 આ ત્રણ વસ્તુ આ દાખલાની અંદર આપી છે હવે એમાં પહેલા આપણે પૂછે બે એવી સંખ્યાઓ હવે તમે કેમ નથી જાણતા કે બે એવી સંખ્યાઓ કઈ છે જેમનો સરવાળો 27 થાય આપણે સંખ્યા જાણતા નથી એટલે આપણે એક સંખ્યા ધારી લેવાની x ધારો કે एक संख्या x है एक संख्या धरी x હવે અહીં લખ્યું છે બે સંખ્યાનો સરવાળો 27 બે સંખ્યાનો સરવાળો 27 છે આપણી રકમ છે બે સંખ્યા એમનો સરવાળો 27 હવે બે સંખ્યા છે માંથી એક સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 27 લખી શકીએ કારણ કે આપણે લખ્યું છે બે સંખ્યાનો સરવાળો એક સંખ્યા અને બીજી સંખ્યા એ બેનો સરવાળો કરો 27 થવો જોઈએ હવે એક સંખ્યા આપણે ઉપર ધારી લીધી x માટે x વત્તા બીજી સંખ્યા बराबर 27 प्लस एक्स ने अपने अब जो वधे ले माइनस एक्स था है माटे बीजी संख्या बराबर 27 माइनस एक्स प्लस एक्स ने अब जो ले वधे माइनस एक्स तो बीजी संख्या मरी गई 27 माइनस एक्स अब आप रह ले कुछ है एम नो गुणाकार 182 लिखिए एम नो गुणाकार 182 થાય તેમનો એટલે કોણ તો કે પહેલી સંખ્યા ને બીજી સંખ્યા એનો ગુણાકાર 182 માટે x પહેલી સંખ્યા બીજી સંખ્યા મળી 27 માઈનસ x આ બેનો ગુણાકાર એટલે ડોટ કર્યા બરાબર 182 x નો આની સાથે ગુણાકાર કરીએ x નો આ એક સાથે ગુણાકાર માટે x નો 27 સાથે ગુણાકાર x નો 27 સાથે ગુણાકાર એટલે 27x માઈનસ x નો x સાથે ગુણાકાર x વર્ગ બરાબર 182 માટે પ્લસ 27 ને આ બાજુ વધારી એટલે માઈનસ 27 માઈનસ x વર્ગ ને આ બાજુ વધારી એટલે પ્લસ x વર્ગ આ બાજુ કોઈ બચશે નહીં એટલે 0 આ બાજુ તો 182 27 આ બાજુ એટલે માઈનસ 27x માઇનસ એક્સ વર્ગ ને આવજ લીધા એટલે પ્લસ એક્સ વર્ગ અને વ્યવસ્થિત લખીએ અહીંયા એક્સ વર્ગ માઇનસ 27 એક્સ પ્લસ 182 બરાબર 0 182 ના એવા ભાગ પડવાના છે કે આપણે સરવાળો બાદ બાકી કરતા 27 આવવા જોઈએ તો કે 14 ગુણ્યા 13 એટલે 182 14 અને 13 નો ગુણાકાર કરો 182 થાય છે આપણે આ રીત આગળના વિડીયોમાં જોઈ હતી કે અવયવ કઈ રીતના પાડવા હવે 14 અને 13 આપણે બે ભાગ મળે 182 ના મારે એનો સરવાળો કે બાદબાકી કરતા માઈનસ 27 આવવા જોઈએ આ બેમાંથી જે પદ મોટું હોય અહીંયા માઇનસ નિશાન મૂકીએ તો 14 મોટો એટલે માઇનસ જો અહીંયા પ્લસ મૂકીએ તો 14 માંથી 13 જાય એટલે માઇનસ 1 વધે એટલે આપણે ફરજિયાત માઇનસ મૂકવા પડે હવે હિસાબ કરી લઈએ માઇનસ 14 અને માઇનસ 13 માઇનસ માઇનસ પ્લસ એનો સરવાળો થાય 27 મોટા પદની નિશાન આગળ એ પણ લખી પડતું કે આ રીતના સહગુણક કોઈ ન હોય અહીંયા સહગુણક ન હોય તો આપણે સીધે સીધા ના અવયવ પાડવા હોય તો અહીંયા સીધું x મૂકી દેવા આ સીધા ના બે અવયવ થઈ ગયા સહગુણક ન હોય ત્યારે માટે x માઇનસ 14 x માઇનસ 13 બરાબર 0 માટે x માઇનસ 14 બરાબર 0
अथवा x माइनस 13 बराबर 0 माइनस 14 છે એને આ બાજુ લઈ લઈએ તો કે 0 + 14 એટલે x = 14 એવી રીતના આ માઈનસ 13 છે આ બાજુ લઈએ x = 0 + 13 માટે x = 13 તો આપણે 14 અને 13 બે સંખ્યા મળી 14 અને 13 નો સરવાળો કરો તો 27 થાય 14 અને 13 નો ગુણાકાર કરો તો 182 થાય માટે નીચે લખીએ માગેલ સંખ્યાઓ 14 અને 13 થાય તો આપણે જે બે સંખ્યા પૂછી હતી તે સંખ્યાઓ છે 14 અને 13 મિત્રો હવે આપણે બીજો એક દાખલો જોઈએ જે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 4 છે જેમના વર્ગનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો હવે અહીં આપણે દાખલાની અંદર બે વસ્તુ આપી છે જેમના વર્ગનો સરવાળો 365 વર્ગનો સરવાળો 365 અને બીજો શબ્દ આપ્યો છે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ પેલાનો અર્થ જોઈએ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું દાખલા તરીકે 27 હોય તેના પછીની ધન સંખ્યા આવે છે 28 ક્રમિક એટલે ક્રમમાં દાખલા તરીકે 81 હોય તો 82 105 હોય તો 106 હવે ક્રમિક છે બે ક્રમિક સંખ્યા આપણે જાણતા નથી 9999 હોય તો એના પછી આવે કેટલી બધી સંખ્યાઓ છે અસંખ્ય સંખ્યાઓ છે એમાંથી બે ક્રમિક કીધી છે ક્રમમાં હવે આપણે માની લ્યો કે આને પહેલી ક્રમિક સંખ્યા છે એને આપણે ધારી લઈએ x તો આ 27 છે એના પછીની સંખ્યા કઈ આવે 28 એટલે કે 1 નો વધારો થાય છે કેટલાનો વધારો થાય છે 1 નો તો આપણે x સંખ્યા જ ધારી હોય તો એમાં 1 નો વધારો થાય છે એટલે બીજી સંખ્યામાં x + 1 આવશે 27 હતા એમ 1 નાખો એટલે 28 81 હતા 1 નાખો એટલે 82 105 હતા 1 નાખો એટલે 106 તો આ ક્રમિક સંખ્યાઓ છે તો હવે આપણે જાણતા નથી એટલે આપણે પહેલી સંખ્યા ધારી x હવે એના પછીમાં 1 નો વધારો થાય એના પછી ક્રમિક કીધી એટલે 1 નો વધારો થયો તો બીજી સંખ્યા થાય x વત્તા 1 તો હવે લખ્યું છે ધારો કે 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x અને તેના પછીની એક નો ઉમેરો થાય x + 1 થાય x હોય તો મેં એક ઉમેરી દેવાનો બે કીધી ક્રમમાં કીધી છે એટલે એક વધારો 27 હોય તો 28 એટલે 27 માં એક નાખી લે 28 તો x એના પછી x વત્તા 1 હવે અહીં લખ્યું છે જેમના વર્ગનો સરવાળો 365 જેના વર્ગોનો સરવાળો 365 થાય જેના ક્યાં ક્રમિક સંખ્યા છે આ જે સંખ્યા છે આ સંખ્યા છે એનો વર્ગ અને સરવાળો માટે આપણને સંખ્યા આપી છે એનો વર્ગ કરવાનો એના વર્ગનો સરવાળો એટલે પહેલી સંખ્યા છે x એનો વર્ગ બીજી સંખ્યા છે x + 1 એનો વર્ગ આ બે ના વર્ગ કર્યા હવે સરવાળો કીધો એટલે પ્લસ કેટલા થાય તો કે 365 એટલે બરાબર કરી 365 માટે સાદુરૂપ આપીએ x વર્ગ અહીંયા વર્ગવાળો સમી પહેલા પદનો વર્ગ વર્ગવાળ સૂત્ર કે ખબર છે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું અને બીજું 2 ગુણ્યા પહેલું અને બીજું પ્લસ છે એટલે પ્લસ અહીંયા પ્લસ ની નિશાન પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા x ગુણ્યા એટલે 2x અને છેલ્લું પદ એટલે 1 1 નો વર્ગ 1 બરાબર 365 તો પ્લસ 365 છે એને આપણે આ બાજુ લઈએ માટે x વર્ગ સજાતીય પદમાં સરવાળો કરી નાખીએ અહીંયા પણ x વર્ગ છે અહીંયા પણ x વર્ગ છે x વર્ગ અને x વર્ગ બેનો સરવાળો
सजातीय पद छे એટલે x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ વત્તા 2x વત્તા 1 આ 365 છે ને આપણે આ બાજુ લઈએ માઈનસ 365 બરાબર 0 પ્લસ 365 ને આ બાજુ માઈનસ 2x વર્ગ પ્લસ 2x આ માઈનસ 365 પ્લસ 1 એટલે વત્તા છે ઓછા બાદ બાકી થાય 365 માંથી 1 જાય તો 364 મોટા પદની નિશાની એટલે માઈનસ 364 બરાબર 0 હવે આ 2x વર્ગ 2x ને 364 આ દરેક ની અંદર બગડો સામાન્ય છે માટે 2 કોમન કાઢી લઈએ એટલે x વર્ગ વધશે અહીંથી 2 લઈ લીધા એટલે અહીંથી 2 લઈ લીધા પ્લસ x માઈનસ હવે 182 દૂર 182 દૂર 364 થયો એટલે 2 લઈ લીધા એટલે વધશે 182 એટલે 2 કોમન કાઢી લીધા એટલે ભઈ તો 182 બરાબર 0 હવે 2 ગુણાકાર પછી નીચે ભાગાકાર માં જાય આપણે અહીંયા લખીએ x વર્ગ પ્લસ x માઈનસ 182 બરાબર જો આ બે ગુણાકારમાં છે અહીંયા ગુણાકારમાં જે તો નીચે ભાગાકારમાં જાય એટલે 0 ના છેદમાં 2 માટે x વર્ગ પ્લસ x માઈનસ 182 0 ભાગ્યા 2 એટલે 0 ફરી પાછા આગળના દાખલા મુજબ 182 ના ભાગ લેવા સરળ બાદબાકી કરતા x વધતો છે આગળના દાખલા માઈનસ 27 આવવા જોઈએ આગળના દાખલા માઈનસ 27 જોતા હતા અહીંયા આપણે 1 જોઈએ છે તો ફરી પાછા એના જ ભાગ 182 ના ભાગ આવશે 14 ગુણ્યા 13 182 અહીંયા લખીએ 14 અને 13 મારે પ્લસ 1 જોઈએ છે સહગુણક અહીંનો છે પ્લસ 1 અવયવ જે આપણે શીખ્યા છે એ મુજબ અહીંયા સહગુણક છે એ પ્લસ 1 જોઈએ છે એટલા માટે અહીં મેં લખ્યું પ્લસ 1 આ બેમાંથી મોટું કોણ તો કે 14 આ નિશાની મૂકી દો આ બેમાંથી જે મોટું હોય એની પાસે પ્લસ ની નિશાન અહીંયા જે હોય નિશાની મૂકો જો અહીંયા પ્લસ લખું તો 27 થાય એટલે મારે ફરજિયાત લખવાનો છે માઈનસ વત્તેવો છે ઓછા 14 માંથી 13 જે બેક મોટા પદની નિશાની અહીંયા સહગુણક નથી અહીંયા સહગુણક છે નહીં તો તમે ડાયરેક્ટ અવયવ પાડી શકો અહીંયા x મૂકે આ સીધા અવયવ થઈ ગયા માટે x માઈનસ x પ્લસ 14 બીજા કૌંસમાં x માઈનસ 13 બરાબર 0 માટે x પ્લસ 14 બરાબર 0 અથવા x માઈનસ 13 બરાબર 0 પ્લસ 14 છે એ આ બાજુ આવશે એટલે x માઈનસ 14 થાય અને માઈનસ 13 છે આ બાજુ આવશે પ્લસ થાય માટે x બરાબર 13 હવે અહીંયા આપણને પૂછ્યું છે ધન પૂર્ણાંક પૂછ્યું છે અહીંયા જવાબ આવશે માઈનસ ઉપરમાં પૂછ્યું છે ધન સંખ્યા એટલે ધન પૂર્ણાંક પૂછ્યું છે અહીંયા જવાબ આવશે માઈનસ 14 જે શક્ય નથી કારણ કે ધન પૂર્ણાંક સંખ્યા માંગે છે એટલે માઈનસ 14 છે આવશે નહીં તો આપણને મળશે x બરાબર હવે આપણે ક્રમિક પૂછીએ તો આપણે થાયરીથી x એમાં 1 નાખીએ એટલે કેટલા થાય 14 તો માંગેલ સંખ્યાઓ 13 અને 13 પ્લસ 1 એટલે કે 14 થાય તો આપણને જે એકમી સંખ્યા માંગી હતી 13 અને એના પછી 13 માં 1 નાખે એટલે 14 અહીંયા માઈનસ 14 એટલે એ શક્ય નથી આપણી સંખ્યા થાય ધારેલ સંખ્યા x એમાં આપણે 1 નાખે એટલે 14 હવે વિદ્યાર્થીઓ આપણે બીજો દાખલો જોઈએ સ્વાધ્યાય 4.2 નો દાખલો 5 એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો આ ગયા વર્ષે તમે નવમા ધોરણમાં શીખી ગયા હોય કાટકોણ ત્રિકોણ
Perjalanan ini sama jam tidur. Kayak konsekuensi yang mau pergi itu dia अभी है तो दो ही फरी पांच वाले काट चुकने होता है अने व्यय तो केवल अने आज से ये पाई होता है बराबर से आया व्यय तो दो लाख नौ लाख लोग बने सामे नहीं बाजू चाहिए इकोरण होता है अभी है तो दो ही अभी આઈક્યા પછી 90 નો ખૂણો બનશે એટલે કાટખૂણો થાય આ જે એની પર વ્યય દોર્યો છે એટલે આ પાયો થશે આ પાયો આ વ્યય એટલે આ વ્યય આ પાયો અને કાટખૂણો બનશે સામેની બાજુ કર આ ખાલી માહિતી માટે હતો હવે ધારી આપણે ધારો કે पाया धारवानु कहीं काटकोण त्रिकोण नो व्यत पाया करता सात सेमी नानो छे व्यत छे ई नानो छे पाया करता तो पहला आपने पायो धारवो पड़े या व्यत नहीं लंबाई पीछे त्रिकोण नो व्यत पाया करता सात सेमी नानो छे पायो जा आपने खबर नहीं कि ना करता सात सेमी नानो कहीं दिखना था तो आपने पायो धारवो पड़े धारो के त्रिकोण नो पायो एक्स छे अब आपने व्यत नहीं लगाई थी त्रिकोण नो व्यत छे पाया करता सात सेमी नानो छे माटे व्यत नी लंबा पाया थी सात सेमी नानो पायो केटलो तो x એનાથી 7 સેમી નાનો એટલે એમાંથી 7 બાદ કરવાનું x 7 રેડી હવે આ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગના સરવાળા બરાબર થાય આ પાયથાગોરસનો પ્રમેય તમે શીખી ગયા છો કાટકોણ ત્રિકોણ આપ્યો છે એટલે અહીં આપણે લખી લઈએ વ્યયનો વર્ગ વત્તા પાયાનો વર્ગ વત્તા કર્ણનો વર્ગ આ પાયથાગોરસનો પ્રમેય છે કર્ણ AC વત્તા AC નો વર્ગ બાકીની બાજુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એમ પાયો છે અને વ્યય છે એટલે પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગના સરવાળા બરાબર થાય માટે આપણો વ્યય છે અહીંયા x 7 નો વર્ગ પાયો છે x નો વર્ગ અને કર્ણ આપણે આપ્યો છે અહીંયા 13 નો વર્ગ માટે આપણે લખીએ પહેલા પદનો વર્ગ x વર્ગ વર્ગવળ સૂત્ર છે પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ અહીંયા માઈનસ છે એટલે માઈનસ માઈનસ એટલે માઈનસ 2 ગુણ્યા પેલો બી 2 ગુણ્યા x ગુણ્યા 7 2 ગુણ્યા x ગુણ્યા 7 એટલે 7 2 14 x પ્લસ 7 નો વર્ગ 49 પ્લસ આ નો વર્ગ x વર્ગ 13 નો વર્ગ 169 માટે આ પદ છે એને આપણે આ બાજુ લઈએ અહીંયા સજાતીય પદ છે x વર્ગ અને x વર્ગ આ x વર્ગ અને x વર્ગ બે વખત છે x વર્ગ વત્તા x વર્ગ એટલે થાય 2x વર્ગ આ એક જ છે માઇનસ 14x પ્લસ 49 આ પ્લસ 170 આ બાજુ લેવાના છે આ બાજુ એટલે માઇનસ 169 બરાબર 0 એટલે 2x વર્ગ માઇનસ 14x પ્લસ 49 અને માઇનસ 169 એટલે વત્તેમાં છે ઓછા આ ઓછા ના વત્તેમાં છે ઓછા એટલે બાદ બાકી થાય 9 માંથી 9 0 6 માંથી 4 છે એટલે 2 અને 1 મોટા પદની નિશાની માઇનસ 120 બરાબર 0 અહીંયા 2 છે 7 2 14 થાય 60 2 120 દરેક પાસે 2 છે 2 સામે
બેકો એટલે x વર્ગ 7 2 14 થાય 7 2 14 અહીંયા 7 2 14 બગડો લઈ લે 7x 60 2 120 બે કોમન કાઢ લે માઈનસ 60 બરાબર 0 બે ગુણાકાર બચે નીચે ભાગાકાર બચે આ માટે x વર્ગ માઈનસ 7x પછી 60 0 બે ગુણાકાર માં તો 0 ના છેદ માં માટે x વર્ગ માઈનસ 7x માઈનસ 60 0 ભાગ્યા 2 એટલે 0 હવે 60 ના એવા ભાગ પાડવાના છે જેનો સરવાળો બાદબાકી કરતા માઈનસ 7 આવવા જોઈએ 60 ના ભાગ તો કે 60 ના ભાગ છે 12 5 60 12 5 60 12 માંથી 5 કાઢીને 7 આવી 12 5 60 12 અને 5 અહીંયા માઈનસ 7 જોઈએ છે એટલે માઈનસ 7 આ બે માંથી મોટું પદ ગયું તો કે 12 અહીંયા આ માઈનસ નિશાની મૂકી દો અહીંયા શું મૂકવાથી માઈનસ 7 જવાબ તો કે પ્લસ કરવાથી હિસાબ કરી લઈએ વત્તેવો છે ઓછા વત્તેવો છે ઓછા 12 માંથી 5 જાય 7 મોટા પદની નિશાની અહીંયા સહગુણક નથી તો તમને આગળ શીખવું તમને ડાયરેક્ટ આવ્યો લખી શકો x માટે x ઓછા 12 અને x પ્લસ 5 બરાબર 0 માટે x ઓછા 12 બરાબર 0 અથવા x વત્તા 5 બરાબર 0 અને વળી બજાવ લઈએ x બરાબર માઇનસ 12 છે આ બાજુ છે પ્લસ ને માઇનસ 12 આ બાજુ 0 વત્તા 12 એટલે 12 એવું છે પ્લસ 5 આ બાજુ આવશે પ્લસ 5 આ બાજુ માઇનસ થાય માટે x બરાબર માઇનસ 5 જે શક્ય નથી કારણ અશક્ય નથી કારણ કે કોઈ પણ લંબાઈ વ્યધ હોય ત્રિકોણ હોય કે ચોરસ હોય કોઈ પણ ની લંબાઈ લંબાઈ માઇનસમાં હોય નહીં અંતર ક્યારેય માઇનસમાં થાય નહીં માપ છે ત્રિકોણનું માપ બાજુ ક્યારેય માઇનસમાં ન હોય એટલા માટે માઇનસ ન થાય આ ત્રિકોણનું જે માપ આવ્યું છે માઇનસ 5 બાજુનું માપ ક્યારેય માઇનસમાં હોય નહીં હવે આપણે જે ધાર્યું પાયો પાયો એટલે x ઈ માઇનસ 12 અહીંયા લખીએ માટે ત્રિકોણ નો પાયો x થાય તો એકમ આપણે આપ્યો સેમી માં તો અહીંયા મળ્યું છે 12 એટલે 12 સેમી થાય હવે આપણે વેધ ની લંબાઈ તો કે વેધ ની લંબાઈ હતી x - 7 વેધ ની લંબાઈ બરાબર x - 7 બરાબર 12 - 7 બરાબર 5 સેમી તો આપણે આ દાખલાનો જે બાકીની બાજુના માપ પૂછ્યા હતા બાકીની બાજુ એટલે પાયો અને વેધ એ મળી ગયા બાકીની બાજુના માપમાં ત્રિકોણનો પાયો 12 સેમી અને વેધની લંબાઈ 5 સેમી